સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ઇકોનોમિક્સ ની અંદર થોડું સમય જતા આપણે વધારે આગળ છે એ જઈએ તો અર્થશાસ્ત્ર છે એના હેતુઓ સમજાવો અને અર્થશાસ્ત્ર છે એ આદર્શ લક્ષી અર્થશાસ્ત્ર છે એના વિશે ચર્ચા કરો એવું આપણે કહીએ છીએ. તો આપણે જોઈએ આપણને આવો પ્રશ્ન આવ્યો છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર હંમેશા હેતુની સિદ્ધિની સાથે સંબંધ ધરાવે છે. સંચાલકીય અર્થશાસ્ત્રના સ્વરૂપના સંદર્ભમાં સમજાવો. સંચાલકીય અર્થશાસ્ત્ર સ્વરૂપના સંદર્ભમાં સમજાવો એવું આપણે કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વિષય હોય એ વિષય ક્યાંક નીને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે ઉપયોગી તો હોય છે. એવી જ રીતે અર્થશાસ્ત્ર છે એ જાહેર જીવનને લગતા પ્રશ્નો કે વિશ્વ કક્ષાએ લેવાતા પ્રશ્નો ના ઉકેલ માટે જરૂરી છે. આ અર્થશાસ્ત્રના ઉપયોગથી આપણે ઘણી બધી પ્રકારના નિર્ણયો છે એ લઈ શકીએ છીએ. આપણે અહીંયા જોઈએ કે શું કહેવા માંગે છે. તો અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક વિજ્ઞાન છે એવું કહે છે. જો વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એ સત્ય ઉપર આધારિત છે. એમાં કોઈ પણ જાતની કલ્પનાઓ કરવામાં નથી આવતી. આપણે સામાન્ય રીતે શું હોય કે જાહેર જીવનની અંદર આપણે ઘણી બધી જાતની કલ્પનાઓ કરતા હોઈએ છીએ અને કલ્પનાઓના આધારે આપણે કોઈ પણ નિર્ણય લેતા હોઈએ. પણ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન કોઈ દિવસ કલ્પનાના આધારે નથી આવ્યું. વિજ્ઞાન છે ને સત્યના આધારે આવે છે, પ્રયોગના આધારે હાલે છે, સત્યની સાબિતીના આધારે હાલે છે. તો અર્થશાસ્ત્ર છે ને એની સરખામણી એની સાથે એની વિજ્ઞાન છે કે અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાન જેવું સત્યને સાબિત કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે એ વિજ્ઞાનની જેમ સત્યને સાબિત કરતું શાસ્ત્ર છે. આ અર્થશાસ્ત્રના ઉપયોગથી અથવા તો અર્થશાસ્ત્રની મદદથી ઘણી બધી પ્રકારના નિર્ણયો છે એ સત્યને આધારે સત્યની સાબિતીના આધારે આપણે લઈ શકીએ છીએ. પછી એ જાહેર જીવનના પ્રશ્ન હોય, કોઈ ધંધાકીય પ્રશ્ન હોય, કોઈ બાહ્ય પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રકારના નિર્ણયો હોય, એ બધા જ પ્રશ્નોના ઉકેલ માટે વિજ્ઞાન જેમ સત્યના આધારે આગળ વધે છે એમ અર્થશાસ્ત્ર પણ સત્યના આધારે આગળ વધે છે અને પછી કોઈ પણ નિર્ણયના નિર્ણય ઉપર આવે છે. તો એ અર્થશાસ્ત્રનો અહીંયા કેની સાથે સમન્વય કર્યો? વિજ્ઞાનની સાથે. કારણ કે વિજ્ઞાન છે એ સત્યના આધારે આગળ વધે છે. તો અર્થશાસ્ત્ર છે કેવું શાસ્ત્ર છે? સત્યની સાબિતી અને સત્યના આધારે આગળ વધતું શાસ્ત્ર. એવું આપણને અહીંયા કહેવા માંગીએ છીએ. હવે ત્યાર પછી એમ આવ્યું કે તે આદર્શલક્ષી વિજ્ઞાન છે. જો
આદર્શ લક્ષી વિજ્ઞાન છે એટલે શું જો સામાન્ય રીતે વિજ્ઞાન છે વિજ્ઞાન એ ઘણા બધા તારા ઉપર પહોંચી ગયા પછી એનું જે નિષ્કર્ષ નીકળે છે એમાંથી કોઈ પણ નિર્ણય લેવો આવતો જો વિદ્યાર્થી મિત્રો અત્યારના કોરોના નામની મહામારી આવે છે તો વિજ્ઞાન કોઈ કલ્પનાના આધારે નથી આવ્યું કે આપણે આ રસી બનાવી લીધી હવે આ રસી દઈ દીધી દર્દી થઈ જશે સાહેબ એમ નથી આવ્યું એ રસી બનાવ્યા પછી હજારો લોકો ઉપર પ્રયોગ થાય પછી એ યોગ્ય રીતે અમલમાં આવે છે ઘણા બધા પ્રયોગો કર્યા પછી એને આપણે ઉપયોગમાં લઈએ છીએ તો અર્થશાસ્ત્ર પણ એવું જ શાસ્ત્ર છે કોઈ પણ નિર્ણય ને તાત્કાલિક આપણે લઈ નહીં શકતા જો આપણે એક ઉદાહરણ લઈએ એક ઉદાહરણ લઈએ રોકાણ તો તમને એવું લાગશે કે રોકાણ છે ઇન્વેસ્ટમેન્ટ છે એ તો અકાઉન્ટ્સ ને લગતો પોઈન્ટ છે વાત સાચી છે અકાઉન્ટ્સ ને લગતો પોઈન્ટ ક્યારે કહી શકાય કે જ્યારે આની અંદર આંકડા હોય આપણે આંકડા પોતાના લીધા નથી આપણે તો રોકાણ કરવાનું વિચારીએ અર્થશાસ્ત્ર છે ને આદર્શ લક્ષી શાસ્ત્ર ક્યારે બને છે કે આપણે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ રોકાણ માટે જ્યારે વાસ્તવિક પ્રશ્ન વિશે વિચારણા કરી અથવા વાસ્તવમાં એ પ્રશ્ન વિશે વિચારી પછી જે નિર્ણય લઈએ એને કહેવાય આદર્શ લક્ષી અર્થશાસ્ત્ર અથવા આદર્શ લક્ષી પ્રશ્નનું નિવારણ હવે જો હું તમને આપણે આ ઉદાહરણથી આગળ વધીએ જો આના સિવાય ઘણા બધા પ્રકાર છે પણ આપણે ઉદાહરણ લઈએ અર્થશાસ્ત્ર વાસ્તવિક લક્ષી શાસ્ત્ર સુધા જો આપણે કોઈ પણ રકમ છે એનું રોકાણ કરવું હોય તો ઘણા બધા પોઈન્ટ છે એના વિશે વિચારી શકીએ પછી એથી આમાં આપણે હજી કરી શકીએ હજી આપણે જવા હોય તો ડિબેટ પછી મોલ ઘણા બધા પોઈન્ટ પણ તો એક વસ્તુનું જ્યારે આપણે રોકાણ કરીએ ત્યારે આપણી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે ઘણી બધી વખત આપણને એ વિકલ્પ વિશે ખબર નથી હોતી અથવા આપણે વિકલ્પની માહિતી નથી હોતી તો અર્થશાસ્ત્ર વાસ્તવિક લક્ષી શાસ્ત્ર શું કામ છે કારણ કે આપણે જે રોકાણ કર્યું છે ને એના વાસ્તવમાં આંકડાઓની કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે આ વસ્તુનું રોકાણ જો આ જગ્યાએ કરીએ ને તો વધારે રિટર્ન કારણ કે તમે લોકો કોમર્સ રાખ્યું છે અને કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો એટલે ડાયરેક્ટ ઇન્વેસ્ટ ક્યારે કરવાનું નહીં ઇન્વેસ્ટ કરતા પહેલા તમારે શું કરવાની હોય કમ્પેરિઝન જ્યારે તમે કમ્પેરિઝન કરો બે વસ્તુની તો તમને ખબર પડે કે મને વધારે રિટર્ન કેવા મળે છે હવે જો હું શેર બજારમાં રોકાણ કરીશ તો વધારે રિટર્ન મળશે કદાચ એનાથી વધારે જમીન મકાનમાં મળે એનાથી ઓછું બને આમાં બને આમાં થોડું ઓછું બને તો આ બધાની જે માહિતી મળે છે એ માહિતી મને કેવી મળે છે વાસ્તવિક મળે છે તો અર્થશાસ્ત્ર છે એવું શાસ્ત્ર છે વાસ્તવ લક્ષી શાસ્ત્ર છે કે વાસ્તવમાં અત્યારના આંકડાઓ કેટલા આવે છે કેટલા કેટલા ઉપયોગ છે કેટલી કેટલી મર્યાદા છે કેવા કેટલું રિટર્ન છે કેવા કેટલું નુકસાન છે કેવા કેટલા ફાયદા છે એ બધું વાસ્તવમાં આપણે કહીએ છીએ તો આપણે એવું કહી શકીએ કે અર્થશાસ્ત્ર છે વાસ્તવિક લક્ષી શાસ્ત્ર છે આગળ વધીએ તે કલા છે વાત એ પણ સાચી છે અર્થશાસ્ત્ર છે કલા પણ છે કલા અથવા કળા પણ કહી શકીએ જો આપણે અત્યારના સમયમાં ઘણા બધા લોકો પાસે ઘણું બધું નોલેજ હોય છે પણ છતાં પણ ઘણી બધી વખત એ સફળ નથી થઈ શકતા તો એનું શું કારણ એનું એ કારણ એનો
આત્મવિશ્વાસ ઓછો હોય ઘણી બધી વખત એવું બનતું હોય કે આપણી પાસે આત્મવિશ્વાસ ઓછો હોય તો આપણે સફળ ન થઈ શકીએ તો આપણી પાસે જે ટેલેન્ટ છે આપણી પાસે જે જ્ઞાન છે આપણી પાસે જે આવડત છે એને વાસ્તવિક સ્વરૂપે ઉપયોગ કરવી એટલે આપણે શું કહી શકીએ કલા કારણ કે અર્થશાસ્ત્ર છે તમારી પાસે નોલેજ છે અર્થશાસ્ત્રનું તો અર્થશાસ્ત્રના નોલેજના આધારે આપણે જ્યારે આગળ વધીએ ત્યારે આ અર્થશાસ્ત્ર જાહેર જીવનની અંદર કઈ રીતે ઉપયોગી છે એના વિશે જો થોડું વિચારીએ એના વિશે થોડાક આંકડા મેળવીએ એના વિશે થોડું રિસર્ચ કરીએ તમારે સબ્જેક્ટ પણ આવે છે બિઝનેસ રિસર્ચ એમાં તમારે રિસર્ચ જ કરવાનું છે ધંધાકીય સંશોધન તો અર્થશાસ્ત્ર વિશે જ્યારે તમારી પાસે જ્ઞાન હોય નોલેજ હોય તમે એના આધારે જો થોડાક આગળ વધો ને તો તમને ખબર પડે કે તમારી પાસે જે આવડત છે ને એક જાતિ શું છે કલા છે તો અર્થશાસ્ત્ર છે શું છે કલા તમારી પાસે જે જ્ઞાન છે શું છે આવડત છે તો આપણે અર્થશાસ્ત્રને કેટલા આધારે લઈ શકીએ તો કે કલા તરીકે પણ લઈ શકીએ અહીંયા આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ વસ્તુના ભાવ વધે છે તો કયા કારણોસર ભાવ વધે છે એ ભાવને અંકુશમાં લઈ આવવા માટે કયા પગલાઓ લેવા જોઈએ અને એ પગલાઓના આધારે આપણે ભાવને અંકુશમાં લઈ શકીએ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે હવે અહીંયા તમારે તમારું પ્રેક્ટિકલ નોલેજ અમલમાં લઈ આવવાનું છે જો આપણે તમે લોકો અત્યારના એકોમર્સ એમ વર્કની અંદર અભ્યાસ કરો છો તો અત્યારે તમે અકાઉન્ટ્સ છે બિઝનેસ રિસર્ચ છે પછી સેલ્ફ કરિયર સબ્જેક્ટ છે પછી ઇકોનોમિક્સ છે માર્કેટિંગ મેનેજમેન્ટ છે આ બધા આ બધા વિષયો છે એ તમે ભણો છો પણ આ બધા વિષયો તમને ક્યારે કામ લાગે કે જ્યારે તમે પ્રેક્ટિકલી એનો ઉપયોગ કરી પ્રેક્ટિકલી જ્યારે તમે ભણો અને જ્યારે બજારમાં તમે નોકરી કરવા જાઓ યા તમને પ્રેક્ટિકલી પૂછશે યા તમને એમ નહીં કે ભાઈ રોકડ અંદર તમે દાખલો અમે કરીને દઉં એવું નહીં યા તો તમને પ્રેક્ટિકલી પૂછશે કે રોકડ અંદર તમે શું કામ બનાવે છે કંપની અથવા સ્વકારકિર્દી મૂલ્યાંકન છે આપણે કરવું હોય તો શું કહી શકીએ એવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછી તો ત્યાં આપણે જવાબ દઈ શકતા હોવા જોઈએ કારણ કે પ્રેક્ટિકલ નોલેજ છે ને એ જ બેઝ ઉપર આજે કોઈ પણ વિદ્યાર્થી આગળ વધતો અથવા કોઈ પણ વ્યક્તિ આગળ વધતો તો અર્થશાસ્ત્ર ઉપર આપણે જઈએ તો અર્થશાસ્ત્ર છે કેવું છે કલા છે કલા એટલે આવડત સ્કિલ તો અર્થશાસ્ત્ર છે ને એ જાતની કલા છે આવડત છે કોઈ પણ વિષય ઉપર આપણી પાસે જ્ઞાન હોય કે ન હોય અર્થશાસ્ત્ર વિષય ઉપર તો હોવું જોઈએ સામાન્ય નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર છે ત્યાં પણ ખૂબ મહત્વનું છે પછી આપણે જઈએ આગળ તો એમાં એવું કહીએ છે તે સ્વરૂપે આદર્શ લક્ષી કહી શકાય જો આદર્શ લક્ષી છે એ કહી શકાય એના માટે આપણે એવું કહીએ છીએ કે આદર્શ લક્ષી અર્થશાસ્ત્ર છે અથવા આદર્શ લક્ષી અર્થશાસ્ત્ર કહી શકાય એવું ક્યારે કે તમે કોઈ પણ નિર્ણય લ્યો એ નિર્ણયમાં તમને ફાયદો થાય અથવા તો તમારો લાભ થાય ત્યારે એ નિર્ણય છે ને 100% સાચો આપણે આ જ ઉદાહરણમાં આગળ જઈએ તો અર્થશાસ્ત્ર છે એ આદર્શ લક્ષી કહી શકાય એવું ક્યારે કહી શકાય કે આ બધા રોકાણ અંગેના જે વિકલ્પ છે આ બધા વિકલ્પમાંથી તમે એક કોઈ એક વિકલ્પને પસંદ કરો છો એક્ઝામ્પલ તરીકે તમે આ વિકલ્પને રાખો છો તો આ વિકલ્પમાં તમને સૌથી વધારે જે રિટર્ન મળે છે તો આ સૌથી વધારે જે તમને રિટર્ન મળે છે એ તમારા માટે નિર્ણય કેવો એક સારો આદર્શ લક્ષી નિર્ણય કરો અને એ નિર્ણયમાં તમને સફળતા તમારું રિટર્ન સૌથી સારામાં સારું પણ નિર્ણય ક્યારે લેવાનો છે કમ્પેરિઝન કરી લીધા પછી કમ્પેરિઝન કર્યા વગર કોઈ પણ નિર્ણય લેવાનો નહીં કમ્પેરિઝન કરો પછી જ તમે આગળ વધો કારણ કે અત્યારના સમયની અંદર ઘણી બધી ઘણા બધા પ્રકારના નિર્ણયો વિશે જ્યારે તમે વિચારો ને ત્યારે હકીકતે તમને ખ્યાલ આવે છે કે એક નિર્ણય લેવામાં પણ કેટલી બધી વિચારણા કરવી પડે કેટલી બધી ચર્ચા કરવી પડે અને પછી આપણે કોઈ એક નિર્ણયના નિષ્કર્ષ ઉપર પહોંચી તો રોકડ સંબંધી આપણે જ્યારે નિર્ણય લઈએ ત્યારે તમે આટલા પોઈન્ટ વિશે વિચારણા કરીએ એમાં તમે આ પોઈન્ટ વધારે મગજમાં બેઠો એમાં
લિક્વિડિટી જેને આપણે કહીએ અહીંયા આપણે એવું કહી શકીએ કે ભારતની અંદર કંપનીઓ જો હાલતી હોય તો વધારે પડતો ભાગ છે શેર બજાર તો શેર બજાર પર આધારિત કંપની છે એ સારામાં સારું પરફોર્મન્સ આપી શકે અને સારામાં સારી ઇન્કમ ગેઇન કરી અને એના શેર હોલ્ડરોને જે આપી શકે ડિવિડન્ડ તો અર્થશાસ્ત્ર અહીંયા પણ ઉપયોગી છે કારણ કે આદર્શ લક્ષી છે અને એની સાથે સાથે વાસ્તવ લક્ષી પણ કારણ કે આપણે આ નિર્ણય લઈએ છીએ વાસ્તવમાં લઈએ વાસ્તવ એટલે હકીકત સપનામાં નહીં હકીકતમાં આપણે આ નિર્ણય લઈએ છીએ રોકાણથી તો એમાં પણ આપણને અર્થશાસ્ત્ર છે ખૂબ ઉપયોગી છે ત્યાર પછીનો પ્રશ્ન છે હવે આપણે જોઈએ ત્યાર પછીનો જો આપણે યાદ છેનો પ્રશ્ન છે સંચાલકીય અર્થશાસ્ત્રનો કાર્યક્ષેત્ર સવિસ્તર સમજાવો તો એની અંદર પોઈન્ટ છે આપણે પોઈન્ટ લખી લઈએ પછી એમાં ડીપમાં સમજીશું
હેલો સંચાલન અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે કેટલા પોઈન્ટની અંદર વિભાજિત થયેલ છે તો કે માંગ વિશ્લેષણ અને માંગની આધાર જો વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયની અંદર સૌથી વધારે જો પ્રશ્ન હોય તો એ છે રોજગારી વધારે પડતા લોકોને છે રોજગારી મળતી નથી તો કંપની શું કરે અત્યારનું અત્યારના સમયનું વિશ્લેષણ કે લોકોને રોજગારી નથી મળતી તો કયા કારણોસર રોજગારી નથી મળતી અને અમારે રોજગારી આપવી છે તો કઈ રીતે રોજગારી આપી શકે તો રોજગારી જ્યારે આપશે ત્યારે એ કંપની પાસે પણ કંઈક કામ તો હશે તો કંપની પાસે કામ ક્યારે આવશે જ્યારે માંગ થશે ત્યારે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય એને કહી શકીએ માંગ તમારે 2 રૂપિયાની બોલપેન લેવી હોય કે 5 ની લેવી હોય કે 10 ની લેવી તો એ બોલપેનની ખરીદી તમે ક્યારે કરો છો જ્યારે આગલી બોલપેન પૂરી થઈ જાય ત્યારે તો નવી બોલપેનની જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો સ્ટેશનરી દ્વારા પાસે તો તમે શું કહી માંગો કે ભાઈ અમને બોલપેન આપો તો આને શું કહી શકીએ માંગ તો અર્થશાસ્ત્ર છે ને આનો અભ્યાસ કરે છે કે બજારની અંદર માંગ કેટલી છે એની સાથે પુરવઠો કેટલો છે જો માંગ વધી જાય માંગ બજારમાં ખૂબ વધી જાય અને પુરવઠો ઓછો હોય તો જેની પાસે પુરવઠો છે ને બહુ ઊંચા પ્રમાણમાં નફો કમાય પણ માંગ ઓછી હોય ઘટી જાય અને પુરવઠો ખૂબ વધી જાય તો જેટલા પાસે પણ પુરવઠો છે ને ઓછા ભાવમાં પર વેચવા માટે તૈયાર હોય તો અહીંયા પણ અર્થશાસ્ત્ર છે માંગ અને પુરવઠાના આધારે નિર્ણય લેવા માટે ખૂબ ઉપયોગી છે પછી ખર્ચ અને ઉત્પાદન વિશ્લેષણ જો વિદ્યાર્થી મિત્રો આપણે તમે લોકો એમકોકની અંદર અભ્યાસ કરો છો તો તમે પણ એવું વિચારતા હશો કે હું જે જગ્યાએ કામ કરું અથવા તો કોઈ પણ વસ્તુની જગ્યાએ રોકાણ કરું કે કોઈ પણ વસ્તુની ખરીદી કરું તો મારી પડતર ઓછી આવે તમે એસવાય બીકોમ ની અંદર કોસ્ટ અકાઉન્ટ ભરી ગયા તો કોસ્ટ અકાઉન્ટ ભરવા પાછળનું મહત્વનું પરિબળી કે આપણી પડતર ઓછી હોવી જોઈએ અને નફો છે વધારે હોવો જોઈએ કોસ્ટ ઓછી અને પ્રોફિટ સારો તો તમને સૌથી વધારે ફાયદો થશે તો એવી રીતે જ્યારે ખર્ચ અને ઉત્પાદન વિશ્લેષણ એટલે કે જ્યારે આપણે ઉત્પાદન કરીએ ત્યારે પણ અર્થશાસ્ત્ર બદલ્યું છે ઉત્પાદન કરીએ તો કયા લેવલ સુધી ઉત્પાદન કરવું એ ઉત્પાદનની પાછળ ખર્ચ કેટલો કરવો એ ખર્ચ કરશું તો કેટલા સમયમાં એ ખર્ચ ને પહોંચી વળશું અથવા કેટલા સમયમાં ખર્ચ આપણને લઈ શકશું એ બધા પ્રકારના નિર્ણયો લેવા માટે અહીંયા અર્થશાસ્ત્ર ખૂબ મદદરૂપ છે પછી છે કિંમત અંગેના નિર્ણયો અને કિંમત નીતિ જો આપણે કોઈ પણ વસ્તુ બજારમાં વેચવા માટે મૂકીએ એટલે આપણે શું નક્કી કરવું પડે ભાવ કિંમત નક્કી કરવી પડે જો કિંમત વધારે નક્કી કરીએ તો વેચાણ ઓછું થાયની શક્યતા રહી અને કિંમત ઓછી રાખીએ તો વેચાણ વધવાની શક્યતા પણ રહી પણ કંપની શું કરે કંપની એની જામનાના આધારે નક્કી કરે કિંમત કે ભાઈ સારી કંપની છે તો એ કદાચ થોડો ઊંચો ભાવ રાખશે તો પણ એને ગ્રાહકોને મળી જ રહેવાનું કારણ કે એને ખબર છે કે અમારે અમારી નામના જે છે નામનાના આધારે ગ્રાહકો આવશે અને ઘણી બધી નવી સપાટી કંપનીઓ શું કરે કિંમત ઓછી રાખે કારણ કે એને કોઈ જે ઈ કંપનીને કોઈ ઓળખતું નથી બજાર એટલે ઓછી કિંમતે વધારે થોડો માલ સામાન આપી બજારની અંદર આવી કંપનીઓ આવે હવે પોતાની નામના થઈ જાય સારો એવો બિઝનેસ કરે સારો એવો નફો કમાય પછી એ કંપની શું કરે પોતાની વસ્તુના ભાવને વધારી તો એના માટે પણ અર્થશાસ્ત્ર જરૂરી છે કે ભાઈ એક કંપનીએ ભાવ એટલો રાખ્યો છે તો એની પાછળ કયા કયા પરિબળો છે એની પડતર કેટલી એનો ખર્ચ કેટલો એનો નફો કેટલો એ વિષયમાં તમે જ્યારે જાશો ને ડીપમાં કરો ત્યારે તમને એને વધારે મજા આવશે ચોપડીમાં તો શું છે ખાલી તમારે વાંચવાનું છે સમજવાનું છે પણ એ નહીં નોલેજ ને જ્યારે તમે પ્રેક્ટિકલ લેવલ ઉપર લઈ જશો ત્યારે તમને ખરેખર ખબર પડશે કે અમે એક વસ્તુની ખરીદી કરીએ છીએ એની પડતર કેટલી છે જો તમારે જાણવું હોય તો તમે કોઈ પણ વેફર કે બિસ્કિટની ખરીદી કરો ને તો ત્યારે તમે જોજો
કેટલા બિસ્કિટ આવે છે એક બિસ્કિટ ની કિંમત કેટલી એ વસ્તુ જે બિસ્કિટ બને છે એની ઇન્ગ્રેડિયન્ટ્સ કેટલી એ એક ઇન્ગ્રેડિયન્ટ્સ ની કિંમત કેટલી એ તમે બહુ ડીપમાં જ્યારે જાવ ત્યારે તમને ખબર પડે 5 રૂપિયાના બિસ્કિટ ની કોસ્ટ પ્રાઇસ ઓછા ઓછી 3 કે 7 રૂપિયા હોય કેના માટે કંપની માટે 10 રૂપિયાના બિસ્કિટ ની કોસ્ટ પ્રાઇસ વધીને 7 રૂપિયા કે 6.5 ની આસપાસ હોય અથવા બહુ બહુ 7.5 તો તમને ખબર પડે કે એક બિસ્કિટ એ કંપની 10 રૂપિયા કમાય છે એમાં પછી રિટેલર નો પ્રોફિટ પછી હોલસેલર નો પ્રોફિટ એ બધું વળી અલગ તો તમને ખબર પડે કે કંપની જ્યારે વેચાણ કરે અથવા તો કિંમત નક્કી કરે ત્યારે આ બધા પોઈન્ટ વિશે પણ વિચારી અને આ બધા પોઈન્ટ વિશે વિચારી એ જ શું કરે ભાવ નક્કી કરે આપણે તો શું છે કે ભાઈ એક બિસ્કિટ ની ખરીદી કરી 5 રૂપિયા 10 રૂપિયા લાવો કામ પૂરું ના હવે તમારે એ નથી કરવું તમને હું ઉપર કહી આપું છું કે કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો તો તમારે શું કરવાનું છે વિશ્લેષણ કરવાનું છે એટલું જીવન ભયું વિશ્લેષણ કરશો બિઝનેસ રિસર્ચ માં તમે કરો જ છો એટલું જીવન કે કરો એટલું માઇક્રો લેવલ સુધી તમારે જવાનું છે માઇક્રો લેવલ મેક્રો લેવલ કે માઇક્રો લેવલ સુધી તમે જ્યારે જશો ને વસ્તુના ત્યારે તમને ખબર પડશે કે અમે જે વસ્તુ લઈએ છીએ વાપરીએ છીએ વાપરીને ફેંકી પણ દઈએ છીએ તો એ વસ્તુ કેટલામાં બને છે કેટલામાં કંપનીને પડે છે કેટલામાં અમને પડે છે કેટલો નફો કેટલી ખોટ બધું તમારે શું કરવાનું બિઝનેસ રિસર્ચ એનું તમારે શું કરવાનું રિસર્ચ કરવાનું છે એ તમારું હોમવર્ક છે પછી નફા સંચાલન પ્રોફિટ મેનેજમેન્ટ કંપની છે એ શું કરે જે કાંઈ પણ નફો આવતો હોય અથવા તો જે કાંઈ પણ નફો કમાતી હોય એનું શું કરે સંચાલન કરે મેનેજમેન્ટ કારણ કે વર્ષે ને વર્ષે નફો તો વધવાનો જ છે જો કોઈ બાહ્ય પરિબળોની અસર ન થાય તો જો બાહ્ય પરિબળોની અસર થશે તો વળી નફો ઘટી પણ શકે તો આના માટે પણ અર્થશાસ્ત્ર અહીંયા જરૂરી છે આપણે અહીંયા જોઈ લઈએ હવે કે શું કહેવા માંગે છે તો સામાન્ય રીતે પેઢીઓનો હેતુ નફો કમાવાનો હોય છે લાંબા ગાળે કોઈ પણ પેઢી છે એ શું કરતી હોય નફો કમાતી હોય છે અને નફાના ધોરણમાં અથવા તો નફાના માપના ધોરણમાં પણ સતત ફેરફાર થતા રહેતા હોય છે કોઈ અસામાન્ય વર્ષને બાદ કરતા નફો ન થાય પણ નફો થાય એવું જોવા મળતું હોય કોઈક જ વર્ષની અંદર છે કંપનીને ખોટ આવતી હોય જેમ કે આ કોરોનાનો સમય છે તો જ અમુક કંપની છે ખોટમાં જતી બાકી તો વધારે પડતી કંપનીઓ છે એ સતત ને સતત શું કરતી હોય નફો જ કરતી હોય છે ત્યાર પછી મૂડી સંચાલન મૂડી સંચાલન એટલે કેપિટલ મેનેજમેન્ટ રૂપિયા જે આવે છે એ રૂપિયાનું પણ શું કરવું પડે સંચાલન તમે વિદ્યાર્થી મિત્રો આજે હું તમને એમ કહું કે તમારે 500,000 5,000 રૂપિયાનું મેનેજમેન્ટ કરો 10,000 નું મેનેજમેન્ટ કરો 10,000 રૂપિયાનું રોકાણ કરો અને 12,000 કમાઈને આપવા તો કદાચ તમારામાંથી 2-5 વિદ્યાર્થી છે એ એના મગજનો ઉપયોગ કરી વ્યવસ્થિત અને 12,000 રૂપિયા કમાઈને આપે પણ હવે એ વિદ્યાર્થી નું કહું અને 5 કરોડ હવે 5 કરોડ ના 5.5 કરોડ બે તો કરી શકશે નહીં કરી શકે કારણ કે એની પાસે કેપેસિટી નથી એટલી એબિલિટી નથી એટલી એની શક્તિ નથી એટલી એની બુદ્ધિ નથી એટલી એની વિચાર શક્તિ તો અર્થશાસ્ત્ર છે એ આપણને અહીંયા ઉપયોગ છે મૂડીનું સંચાલન કઈ રીતે મૂડી છે તમારી પાસે જે કેપિટલ છે એનું મેનેજમેન્ટ કઈ રીતે રૂપિયા છે એનું સંચાલન કરો કે જેથી કરી એ રૂપિયાનું રોકાણ કરી સારામાં સારી રકમ તમે એમાંથી પણ પાછી કમાઈ શકો યા પણ અર્થશાસ્ત્ર ઉપયોગ છે પ્રોજેક્ટ મૂલ્ય ઘણા બધા પ્રોજેક્ટ છે આપણે બનાવતા હોઈએ છીએ એના આધારે છે આપણે ઘણા બધા નિર્ણયો લેતા હોઈએ છીએ ત્યાર પછી બાકીના પોઈન્ટ છે તમારે વાંચવાના અને આ બધા પોઈન્ટ આમાં હું સમજાવું છું મારી રીતે આમાંથી પણ થોડું ઘણું આવી જાય છે પણ છતાંય તમારે આમાંથી બધું વ્યવસ્થિત વાંચવાનું છે એમાં કે પણ તમને કોઈ પણ જાતના પ્રશ્નો ઉદભવે તો તમે મને કહેજો હવે પછી આપણે નેક્સ્ટ